ધોરણ નવ ગણિત પ્રકરણ એક સંખ્યા પદ્ધતિ સંખ્યા રેખા પર વર્ગમૂળમાં બે દર્શાવો તો સંખ્યા રેખા પર વર્ગમૂળમાં બે કેવી રીતે દર્શાવી શકાય એ માટે અહીં વિડીયો તૈયાર કર્યો છે અને આ વિડીયોમાં સંખ્યા રેખા પર વર્ગમૂળમાં બે ત્યારબાદ વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં પાંચ જે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલો છે તો આ ત્રણેય દાખલા અહીં આપણે આ વિડીયોમાં જોવાના છે તો ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઉપયોગી છે સૌ પ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું તો આ પ્રમાણે સંખ્યા રેખા દોરવામાં આવે છે ત્યારબાદ એની ઉપર આ રીતે જીરો હવે આમ તો સંખ્યા રેખા જ્યારે આપણે દોરીએ ત્યારે ક્રમશઃ યોગ્ય માપ લઈએ અને એક બે ત્રણ એ પ્રમાણે દર્શાવતા દર્શાવતા હોઈએ છીએ અહીં તમારે યોગ્ય એકમ લેવાનું છે એટલે દાખલા તરીકે આ જે માપ છે એ આ માપ જે છે એ તમે બે સેન્ટીમીટર લઈ શકો છો અથવા ત્રણ સેન્ટીમીટર અથવા ચાર સેન્ટીમીટર એમ જે માપ લેવું એ લઈ શકાય તો વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું કે યોગ્ય એકમ જ્યારે તમારે પસંદ કરવાનો થાય તો જનરલી બે સેન્ટીમીટર અથવા ત્રણ સેન્ટીમીટર એવું લેવામાં આવતું હોય છે તો હું અહીં આ ત્રણ સેન્ટીમીટર માપ લઉં છું પણ લખવાનું રહેશે તમારે એક આ ખાસ યાદ રાખશું તો યોગ્ય એકમ એટલે એકમ લંબાઈ લેવાની છે અહીં એકમ તરીકે આપણે ત્રણ સેન્ટીમીટર લીધેલું છે પણ લખીશું આપણે એક તો આ ત્રણ સેન્ટીમીટર લખવાનું નથી પણ વિદ્યાર્થીઓને ધ્યાન રહે એટલા માટે મેં દર્શાવેલું છે તો આ યોગ્ય એકમ તરીકે આપણે ત્રણ સેન્ટીમીટર પસંદ કરેલું છે હવે એ જ પ્રમાણે અહીંથી આ જે એક છે ત્યાંથી પણ તમારે આ રીતે એક સેન્ટીમીટર એટલે યોગ્ય એકમ લંબાઈ પસંદ કરવાની હોય છે તો અહીં આપણે યોગ્ય એકમ તરીકે એટલું જ માપ એટલું જ માપ એટલે જે આપણે અહીં ત્રણ સેન્ટીમીટરનું લીધું છે જીરોથી એક સુધીનું તો અહીં પણ આપણે ત્રણ સેન્ટીમીટરનું જ માપ લેવાનું રહેશે તો અહીં આપણે લખીશું એક પણ માપ લઈશું ત્રણ સેન્ટીમીટર હવે આ જે બિંદુઓ છે ત્યાં બિંદુઓનું નામ પણ આપી દઈશું અહીં આ જે ઝીરો છે ત્યાં આપણે ઓ બિંદુ તરીકે દર્શાવીએ પછી આ જે એક છે અહીં તો ત્યાં આપણે એ બિંદુ નામ આપી દઈએ અને અહીં જે આ ટોચ છે જે આપણી એકમ લંબાઈ લીધેલી છે ત્યાં આપણે એ ડેસ એ પ્રમાણે નામ આપીશું હવે અહીં આ પ્રમાણે જે તમે જોઈ શકો છો એમ જોડવાનું રહેશે તો અહીં આ રીતે જોડી અને ત્રિકોણ તૈયાર થશે હવે આ જે માપ થશે ઓ એ ડેસ એ માપ એ આ જે માપ છે એ માપ એ વર્ગૂળમાં બે થશે હવે આ માપ વર્ગૂળમાં બે કેવી રીતે થાય એની આપણે ગણતરી કરીએ તો હું તમને એ ગણતરી બતાવું છું તમે અહીં જોઈ શકો છો કે ઓ એ આ માપ છે એ આપણે એક લીધેલું છે આ માપ પણ એક છે અને એના કારણે અહીં જે આ માપ છે એ વર્ગૂળમાં બે થાય છે તો એ કેવી રીતે આવે એની ગણતરી પણ આપણે જોઈ લઈએ તો ઓ એ બરાબર એક છે તો હું અહીં લખું છું ઓએ બરાબર એક ફરીથી વિદ્યાર્થીઓને યાદ કરાવું કે અહીં ઓ એ બરાબર એક લખેલું છે પણ મેં માપ લીધેલું છે ત્રણ સેન્ટીમીટર તો માપ ત્રણ સેન્ટીમીટરનું લીધેલું છે પણ યોગ્ય એકમ તરીકે એક એટલે અહીં પણ આ જે એ એ ડેસ છે ત્યાં પણ આપણે માપ લઈશું ત્રણ સેન્ટીમીટર પણ લખવાનું છે એક આ ખાસ યાદ રાખશો તો ઓ એ બરાબર એક અને એ જ રીતે એ એ ડેસ એ પણ એક જ છે એ ડેસ એ પણ એક છે તો હવે આ જે વર્ગમૂળમાં બે જપ આવ્યો કેવી રીતે તો એ આપણે ગણતરી કરીએ અહીંયા તો ઓ એ ડેસ એનું માપ વર્ગમૂળમાં બે એ આવશે તો એની ગણતરી કરવા માટે તમે એ કાટકોણ ત્રિકોણ જોઈ શકો છો આ કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસનો આપણે ઉપયોગ કરીશું તો આ પ્રમાણે આપણે લખી શકીએ કે ઓ એ ડેસ નો વર્ગ બરાબર ઓ એ આ પ્રમાણે થશે હવે કિંમત મૂકી દઈશું આપણે તો એ એ ઓ એ તો એનું માપ એક છે તો એકનો વર્ગ અને એ ડેશ એનું માપ પણ એક છે તો એકનો વર્ગ એટલે એકનો વર્ગ એક એકનો વર્ગ એક એટલે એક વત્તા એક બરાબર બે તો હવે વર્ગમૂળ કરી દઈશું તો ઓ એ ડેસ બરાબર વર્ગમૂળમાં બે એટલે આ પ્રમાણે તમે ઓ એ ડેસનું માપ વર્ગમૂળમાં બે આવશે હવે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં બે કેવી રીતે લેવાનું એની વાત કરીએ આ જે રીત થઈ એ મેં રીત તમને અહીં આખી સમજાવી દીધી છે કે કેવી રીતે વર્ગમૂળમાં બે આવશે હવે તમારે વર્ગમૂળમાં બે સંખ્યા રેખા પર લાવવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો કે આ જે ઓ બિંદુ છે આ ત્યાં તમારે પરિકર મૂકવાનું રહેશે તો અહીં તમારે ઓ બિંદુ આગળ પરિકરની જે ટોચ છે એ મૂકવાની રહેશે અને આ જે એ બિંદુ છે એ બિંદુ આગળ તમારે પેન્સિલ આવે પેન્સિલની અણી આવે એ રીતે પરિકરને ગોઠવવાનું રહેશે તો પરિકર આ સ્થાને રહેશે અને આ સ્થાને એ પેન્સિલ આવશે અને ત્યાર પછી જેમ આપણે ચાપ મારતા હોય વર્તુળ દોરતા હોય એ રીતે ચાપ મારવાનો છે તો તમે જોશો હું કેવી રીતે ચાપ મારું છું તમે તમારી નોટમાં પણ આ જ રીતે દોરી શકશો તો ફરીથી પરિકર તમારે ઓ બિંદુ પર મૂકવાનું છે એ ડેશ ઉપર પેન્સિલ મૂકવાની છે અને પછી આ રીતે તમે ચાપ મારશો તો આ પ્રમાણે ચાપ વાગશે તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનો ચાપ એ મેં અહીં હાથથી માર્યો છે તમે પરિકરથી લગાવશો એટલે વ્યવસ્થિત એનો આકાર બનશે હવે અહીં જે બિંદુ આવશે સંખ્યા રેખા ઉપર સંખ્યા રેખા જે બિંદુ આવશે એ બિંદુ એ વર્ગમાં બી બિંદુ દર્શાવી દઈએ તો ઓથી આ બી સુધીનું જે માપ દર્શાવે ઓથી બી સુધીનું એ આખું માપ એ વર્ગમુણમાં બે દર્શાવે છે તો વર્ગમૂળમાં બે આ રીતે તમે સરળતાથી સંખ્યા રેખા ઉપર શોધી શકો છો તો આપણે એવું કહી શકીએ કે છેલ્લે જવાબ લખવો હોય તો સંખ્યા રેખા પર વર્ગમૂળમાં બે થાય એટલે આ જે બી બિંદુ છે એ આપણો જવાબ થશે કે જે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં બે દર્શાવવાનું હતું તો એ આ પ્રમાણે આપણે દર્શાવી શકીશું કે આ પુસ્તકની આકૃતિ દોરેલી છે જે ધોરણ નવ એનસીઆરટી બુક છે એ બુકમાં આ પ્રમાણેની આકૃતિ આપેલી છે તો અહીં આ જીરો છે આ એ બિંદુ એ યોગ્ય માપ અહીં એક લીધેલું છે એ જ પ્રમાણે આ એ બી પણ એક લીધેલું છે અને ત્યારબાદ અહીં આ રીતે વર્ગમૂળમાં બે દોરી અને પછી અહીંથી તમે ચાપ જે માર્યો છે તમે જોઈ શકો છો કે આ પ્રમાણે ચાપ મારવાથી અહીં જે પી બિંદુ છે એ વર્ગમૂળમાં બે દર્શાવે છે તો આ આકૃતિ એ પુસ્તકમાં પણ આપેલી છે જે આપણે અહીં અહીં પ્રશ્ન જે છે સંખ્યા રેખા પર એ દોરીને બતાવેલું છે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં ત્રણ દર્શાવો પ્રશ્ન આપણો આવો છે હવે વર્ગમૂળમાં બે દર્શાવ્યા પછી વર્ગમૂળમાં ત્રણ દર્શાવવાનું એ એકદમ સરળ છે તો અહીં થોડીક આકૃતિ મેં દોરેલી છે આ પ્રમાણે સંખ્યા રેખા દોરેલી છે ઓ બિંદુ દર્શાવેલું છે યોગ્ય એકમ લંબાઈ લઈ અને એ બિંદુ પણ લીધેલું છે હવે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે કે અહીં યોગ્ય એકમ તરીકે આપણે ત્રણ સેન્ટીમીટર લઈ શકીએ બે સેન્ટીમીટર પર લઈ શકીએ હવે હું લખતો નથી ફક્ત યોગ્ય એકમ તરીકે એક લખીશ હવે એ જ પ્રમાણે તમારે એ બિંદુમાંથી પણ એ બિંદુમાંથી આ પ્રમાણે એટલું જ માપ લઈ અને દોરવાનું રહેશે ત્યારબાદ અહીં આ જે બિંદુ આવશે ત્યાં આપણે નામ આપી દઈશું જે તમારે નામ આપવું હોય દાખલા તરીકે આપણે બી નામ આપી દઈએ ત્યારબાદ ઓથી બી અહીં જોડવાનું રહેશે તો ઓથી બી આપણે જોડી દઈએ તો આ જે તમે જોડશો ઓથી બી એ જે માપ આવશે એ વર્ગમૂળમાં બે આવશે એ આપણે જાણીએ છીએ તો અહીં માપ આ પ્રમાણે લખી શકીએ આપણે કે આ માપ પણ એક થશે યોગ્ય એકમ લંબાઈ છે એટલા માટે અને એટલા માટે આ વર્ગમૂળમાં બે થશે હવે હમણાં મેં જે તમને સમજન પાડીએ પ્રમાણે ઓ બિંદુ પર પરિકર મૂકવાનું આ સ્થાન ઉપર પરિકર મૂકવાનું અને આ બી બિંદુ ઉપર એ તમારે પેન્સિલની અણી રહે એ પ્રમાણે રાખી અને આ રીતે આમ ચાપ મારવાનો થશે તો આ ચાપ તમારો એ સંખ્યા રેખા પર જ્યાં છેદશે ત્યાં આપણે નામ આપી દઈશું તો એ સ્થાને અહીંયા દાખલા તરીકે સી નામ આપવામાં આવે તો આ સી બિંદુ છે એ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં બે દર્શાવે છે હવે વર્ગમૂળમાં ત્રણ દર્શાવવાનું છે તો વર્ગમમાં ત્રણ દર્શાવવાની બે રીત છે તો સૌથી પહેલાં પુસ્તકની જે રીત છે એ પુસ્તકની રીત અહીં નીચે મેં ચોપડીમાં જે રીત સમજાવેલી છે એ અહીં આકૃતિ છે તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે દોરી અને અહીં પી બિંદુ મેળવેલું છે જે વર્ગમૂળમાં બે છે ત્યારબાદ આ બી બિંદુમાંથી ફરીથી તમારે અહીંથી જુઓ તમે બી બિંદુમાંથી એટલું જ માપ ફરીથી લેવામાં આવે અને અહીંથી આ ઓડી જોડવામાં આવે અને હવે આ ઓ બિંદુ પર તમારે પરિકર મૂકવાનો અને આ ડી બિંદુ ઉપર આ ડીના સ્થાને પેન્સિલ રહે એ પ્રમાણે રાખી અને ચાપ મારવાનો આવે છે જે અહીં ચાપ ત્રુટક રેખા તરીકે દર્શાવેલો છે તમે જોઈ શકો છો જે ક્યુ બિંદુમાં છે દેશે એટલે આ જે ડી માપ બતાવે છે ડી આકૃતિમાં તમે જોઈ શકો છો એ વર્ગમૂળમાં ત્રણ દર્શાવે છે આ આકૃતિ પુસ્તકમાં આપેલી છે આ બીજી રીત છે હવે હું તમને અહીં અલગ રીત શીખવાડું છું જે એના કરતાં પણ સરળ છે હવે આગળ આપણે અહીં વધવું છે તો તમે અહીં જોશો કે સી બિંદુ આવી ગયું છે હવે તમારે સી બિંદુથી ફરીથી અહીં તમારે સ્કેલ એટલે કે માપ પટ્ટી મૂકી અને આ પ્રમાણે યોગ્ય એકમ લેવાનું રહેશે યોગ્ય એકમ એટલે જે આપણે અગાઉ લીધેલું છે એટલું જ માપ એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે કરતા નથી તો એ માપ લઈ અને અહીં તમે જોશો આ પ્રમાણે તમારે પેન્સિલથી દોરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે એ માપ એ બીના જેટલું જ થશે તો એબીનું માપ એક હતું એટલે આ માપ પણ એ એક અહીં આપણે લખીશું એટલે યોગ્ય એકમ લીધેલું છે અહીં તમારે નામ આપવું હોય તમે ડી નામ આપી શકો છો હવે ઓથી ડી એ તમારે રચવાનું રહેશે તો આ પ્રમાણે ઓથી ડી આમ સ્કેલથી તમારે જોડવાનું રહેશે તો આ પ્રમાણે થશે અહીં જુઓ અમે આકૃતિમાં ઓથી ડી જોડેલું છે તો આ ઓથી ડીજી માપ જે ઓથી ડી જોડેલું છે અને એ જે માપ દર્શાવે છે એ માપ દર્શાવશે વર્ગમૂળમાં ત્રણ તો આ ઓડીનું માપ એ વર્ગમૂળમાં ત્રણ થશે હવે જે અગાઉ આપણે વર્ગમૂળમાં બે દોરવા માટે ચાપ દોર્યું હતું એ જ પ્રમાણે ચાપ દોરીશું તો એના માટે તમારે ધ્યાન રાખવાનું કે અહીં ઓ બિંદુ ઉપર પરિકર રહે ખાસ આ વસ્તુ ધ્યાન રાખીશું અને આ ડી બિંદુ ઉપર પેન્સિલની અણી રહે એ પ્રમાણે ગોઠવી અને ચાપ મારવાનો રહેશે તો હવે જે ચાપ મારશો તમે એ અગાઉના ચાપ કરતાં થોડોક ઘટશે અને અહીં આપણે નામકરણ આપીશું તો અહીં આપણે આગળ નામ આપી દઈએ આ નામ ઈ થશે તો આ જે ઈ બિંદુ છે એ સંખ્યા રેખા ઉપર વર્ગમોમાં ત્રણ દર્શાવશે એટલે આપણે એવું કહી શકીએ કે સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર ઓ બરાબર વર્ગુણમાં ત્રણ થાય તો અહીં આ વર્ગુણમાં ત્રણ એ માપ થશે અને રીત તમારે બતાવી હોય તો એ પ્રમાણે આપણે રીત પણ લખી શકીએ જે અગાઉ વર્ગુણમાં બે આપણે સ્ટેપ બતાવ્યા હતા વર્ગુણમાં બે માટે એમ વર્ગુણમાં ત્રણ માટે પણ આપણે વારા પડતી સ્ટેપ બતાવી શકીએ કે ઓ બરાબર વર્ગુણમાં બે લીધું છે અને જે સીડી છે એ બી અને સીડી આ બંને માપ એ એક છે તમે જોઈ શકો છો કે આ એ બીનું માપ છે અને આ સીડીનું માપ છે બંને એક જ છે તો પાયથાગોરસનો ઉપયોગ કરી અને આપણે અહીં આ ઓસી માટે આ જે ત્રિકોણ બને છે ત્રિકોણ આજે ત્રિકોણ ઓ સી ડી આપણે આની વાત કરીએ છીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો ત્રિકોણ ઓ એમાં ખૂણો ખૂણોસી કાટખૂણો બને છે તો ઓડી કર્ણ બનશે તો એના માટે આપણે સૂત્ર લખી અને ગણતરી કરીશું તો ઓડી વર્ગ બરાબર ઓડી વર્ગ બરાબર ઓસી વર્ગ અને સીડી વર્ગ એ પ્રમાણે થશે તો ઓસી વર્ગ વધતા સીડી વર્ગ હવે આ ઓસીનું માપ એ વર્ગમૂળમાં બે છે આપણે જાણીએ છીએ તો અહીં લખીશું આપણે વર્ગમૂળમાં બે અને આ માપ એક છે તો બે વત્તા એક એટલે ત્રણ હવે એનું વર્ગમૂળ કરીશું તો ઓડી બરાબર વર્ગમૂળમાં ત્રણ આ એની રીત થશે તો આ પ્રમાણે હવે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં પાંચ દર્શાવો સ્વાધ્યાય એક પોઈન્ટ બે એનો દાખલા નંબર ત્રણ છે તો હવે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં પાંચ કેવી રીતે દર્શાવવાનું છે એ આપણે જોઈશું તો અહીં આગળ જે બે દાખલા ગણ્યા એ પ્રમાણે ઓ એ અને એ જ રીતે અહીં એક બીજું બિંદુ લઈ લઈશું તો અહીં યોગ્ય એકમ તરીકે આપણે આ એક અને આ એક લઈએ છીએ અહીં જે અત્યાર સુધી આપણે ઓ એ લેતા હતા એના બદલે હવે એકને એક બે લીધેલું છે એનો મતલબ એવો થાય કે ફરીથી વિદ્યાર્થીઓને સમજાવી દઉં કે આ માપ છે તમે ત્રણ સેન્ટીમીટર એવું લઈ શકો છો તો આ માપ પણ ત્રણ સેન્ટીમીટર એવું લઈ શકો છો એટલે આપણે વર્ગમૂળમાં પાંચ જ્યારે બતાવવાનું થાય ત્યારે આખું માપ એટલે આપણે એવું લખી શકીએ કે આ જે ઓબી માપ છે આખું આ ઓબી માપ એ આપણે બે એકમ એવું લીધેલું છે અહીં તમારે બે એકમ એટલે સેન્ટીમીટરમાં માપ ગણીએ તો છ સેન્ટીમીટર થશે એટલે છ સેન્ટીમીટર થાય પણ એકમ તરીકે આપણે બે લઈશું હવે આગળ વધીએ તો આ માપ જે છે એ બે સેન્ટીમીટર થઈ ગયું છે સોરી બે એકમ છે બે એકમ હવે બી બિંદુ આગળથી તમારે જે આપણે આગળ માપ લીધું હતું એ પ્રમાણે એક એકમ એટલે કે ત્રણ સેન્ટીમીટરનું માપ લઈશું તો આ એક એકમ માપ લીધેલું છે એક એકમ એક એકમ એટલે ત્રણ સેન્ટીમીટર આ બિંદુનું નામ આપણે સી આપી દઈએ હવે આ ઓ બિંદુથી સી બિંદુને આપણે જોડી દઈશું એથી આ પ્રમાણે તો આ પ્રમાણે એનો ત્રિકોણ તૈયાર થઈ જશે હવે આ નું જે માપ થશે ઓસી એ ની લંબાઈ એ વર્ગમૂળમાં પાંચ થાય અને આ વર્ગુણમાં પાંચ કેવી રીતે થાય એની ગણતરી પણ હું તમને બતાવી દઉં છું કે ઓબી બરાબર આ જે ઓબી માપ છે એ આપણે બે એકમ લીધેલું છે તો ઓબી બરાબર બે એકમ લીધેલું છે અને આ જે બીસીનું માપ છે આ માપ એ આપણે એકમ લીધેલું છે તો બીસી બરાબર એક હવે આ બંનેના વર્ગ કરો તમે એટલે ખબર પડશે તમને જુઓ ઓ બી બરાબર બે તો આ ઓબીનો વર્ગ કરશો તમે તો ચાર થશે અને બીસીનો વર્ગ એક થશે હવે પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો સૂત્ર જે છે ઓસી વર્ગ બરાબર ત્રિકોણમાં તમે જોઈ શકો છો ઓસી વર્ગ બરાબર ઓબી વર્ગ વત્તા બીસી વર્ગ હવે ઓબી વર્ગની કિંમત છે ચાર ઓબી વર્ગની કિંમત ચાર છે અને બીસી વર્ગની કિંમત એક છે તો તમે અહીંયા આગળ ચાર વત્તા એક એટલે પાંચ હવે એનું વર્ગમૂળ કરો તો ઓસી બરાબર વર્ગમૂળમાં પાંચ એટલે અહીં આપણે આ જે માપ છે એ પાંચ વર્ગમૂળમાં આવી રીતે આવશે હવે સેમ એ જ પ્રોસેસ કરવાની છે આ સ્થાને પરિકર મૂકીશું આપણે અને પેન્સિલની ટોચ એસી બિંદુ પર રહેશે અને પછી ચાપ મારીશું આપણે તો અહીં જે ચાપ આવશે એ નામ આપી દઈએ ને ડી બિંદુ તરીકે અને આ જે ડી બિંદુ બનશે અહીં આ ડી નામ આપી દઈશું તો આ ડી બિંદુ એ વર્ગમોમાં પાંચ આવશે એટલે સંખ્યા રેખા પર આપણે એવું કહી શકીએ કે ઓડી બરાબર વર્ગમોમાં પાંચ થાય તો સંખ્યા રેખા ઉપર વર્ગમોમાં પાંચ સીધા આ રીતે આપણે લઈ શકીએ આ એક સરળ રીત છે તો ખાસ અહીં વર્ગમો પાંચ લાવવા માટેની રીત એ છે કે OA બરાબર એક એકમ અને AB બરાબર એક એકમ એટલે ત્રણ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર એટલે છ સેન્ટીમીટર લીધેલું છે અને આ BC બરાબર એક એકમ એટલે ત્રણ સેન્ટીમીટર આ માપ ખાસ યાદ રાખીશું ત્યાર પછી અહીં જે કર્ણ બનશે એ વર્ગણો પાંચ તૈયાર થશે અને ત્યારબાદ પરિકરથી આપણે આ જે ચાપ મારવાની છે એ પ્રક્રિયા કરી અને બિંદુ પ્રાપ્ત કરીશું